प्रदर्शन ग्राउंड खाते ज्यां नायब मुख्यप्रधान नु संबोधन चाली रह्युं छे, सांभळीए। होस्टेल उभी करी छे एनु पण मोदी साहेबे आजे लोकार्पण कर्युं छे। अहींया जे रेडियोथेरापी विभाग, कारण के गुजरातमां अमदावादनी कैंसर होस्पिटल सिवाय आटले दूर सुधी कैंसरना दर्दीओने सारवार आपवी होय तो अद्यतन साधनो साथे आपणे लीनियर एक्सिलेटर, सिटी सिम्युलेटर जे 15 करोड़ रूपियानुं आवे એની પણ અહીંયા વ્યવસ્થા કરવાનું આયોજન કરી દીધું છે। અહીંયા જે મેડિસિન વિભાગ છે એની અંદર વધારાના 9-10 વેન્ટિલેટર, પછી સાથે સાથે ઇકોકાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી મશીન, નવા એક્સરે મશીન, નવા ઇસીજી મશીન, આમ દર્દીઓની ટ્રીટમેન્ટ માટે, ડાયગ્નોસિસ માટે અદ્યતન સાધનો આપણે અહીંયા વસાવ્યા છે અને એના માટે પણ 21 કરોડ રૂપિયા राज्य सरकार तरफ थी फक्त जामनगर माटे फाड़वामां आव्या छे। आ उपरांत किडनी ना दर्दीओने जेमने डायलिसिस करावानी जरूर होय एमना माटे डायलिसिस नी पण व्यवस्था छे ज, पण एने वधु मोटी बनावामां आवी छे। डायलिसिस करावा माटे जे वेटिंग लिस्ट रहेतुं हतुं ए हवे वेटिंग लिस्ट नहीं रहे, एनो पण लाभ अहींया मळशे। मानसिक रोग ना दर्दीओ जे होय छे एमनी सारवार माटे पण अहींया नवो विभाग बनाववामां आव्यो छे अने एने माटे पण आयोजन पूरू कर्युं छे। आम जामनगर नी गुरु गोविंदसिंह होस्पिटल, आपणने सौने आनंद छे के गुरु नानक देवनो 550मा वर्षनुं प्रकाश वर्ष ज्यारे आखो भारत देश उत्साहथी माननीय वडाप्रधानना नेतृत्वमां उजवी रह्यो होय, आपणा महान गुरुओने याद करता होईए ત્યારે ગુરુ ગોવિંદસિંહના નામ સાથે જોડાયેલી આ હોસ્પિટલ આજે માનનીય નરેન્દ્રભાઈના ભારત હસ્તે વધુ આધુનિક, વધુ સગવડવાળી અને મોટી વિશાળ બની છે એને એનો લાભ આવનારા સમયમાં દર્દીઓને મળશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુજરાતની અંદર મોટા ભાગના લાભાર્થીઓને ગુલાબી કાર્ડ આપવાનો આયોજન પૂર્ણ થયું છે। આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાનશ્રીએ 50 કરોડ ભારતીયો માટે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક પણ રૂપિયો ખર્ચ ન કરવો પડે અને તમામ પ્રકારની સારવાર દરેક પરિવાર દીઠ વર્ષે 5 લાખ રૂપિયાની વિના મૂલ્યે મફત ઓપરેશન, સારવાર, દવાઓ બધું આપવાનું કામ જે મંજૂર કર્યું એમાં આખા દેશની અંદર પહેલો નંબર ગુજરાતે અત્યારે રજીસ્ટ્રેશન કરી કાર્ડ આપવાનું કામ શરૂ કર્યું ને પૂર્ણ પણ કર્યું અને હવે આ દર્દીઓ જ્યારે પણ જાય લગભગ 2700 જેટલી હોસ્પિટલો આપણે આમાં આવરી લીધી છે। આ હોસ્પિટલમાં ખાલી કાર્ડ લઈને જશે એને મોદી સાહેબના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી એક પણ રૂપિયો કોઈને ખર્ચ કરવો પડે નહીં અને દુનિયાની મોટામાં મોટી આરોગ્યની સેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે શરૂ કરી એ ભારત દેશ કદી ભૂલશે નહીં, ગરીબો, દર્દીઓ, લાભાર્થીઓ કદી ભૂલશે નહીં એવું મોટું પુણ્યનું કામ મોદી સાહેબે કર્યું છે। એમાં ગુજરાત સરકાર પણ સતત સહયોગ કરી લાભાર્થીઓને આગળ કરી અને લાભ લઈ રહી છે, ત્યારે આવું સુંદર સુંદર કામ જે આપણા ભારત માતાના ગુજરાતના સપૂત માનનીય નરેન્દ્રભાઈએ જે કર્યું છે એને આપણે સૌ બિરદાવીએ। બીજું બધું તો આપણે ઘણું જાણીએ છીએ, સમયની મર્યાદા છે, વાત નહીં કરું, પણ એક બાજુ દેશનું રક્ષણ, એક બાજુ ગરીબોનું કામ, એક બાજુ ખેડૂતોનું કામ, એક બાજુ પીવાના પાણીનું કામ, એક બાજુ સિંચાઈનું કામ આ કોઈ કરી શકતું હોય તો ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ કરી શકે એમને આપણે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો। આજે જામનગર શહેર અને રાજકોટ શહેરને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા માટેના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોની સફળતા એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીની પંચશક્તિ આધારિત વિકાસ સંકલ્પનામાં અધિકેરી એવી જળશક્તિ એનું જનશક્તિ સાથે અનુસંધાન થયું છે
અને આવનારા દાયકાઓ સુધી જળ સુરક્ષાની ભેટ આપતી સૌની યોજના સાથોસાથ સમુદ્રના ખારા પાણીને પીવા લાયક મીઠા બનાવવાના પ્રકલ્પનો પણ કાર્યારંભ થવાનો છે। આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ આ પ્રકલ્પોની તકતીના અનાવરણથી મહાશિવરાત્રિના પર્વને જળશક્તિનું વિકાસ પર્વ બનાવશો। આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આપશ્રીના વરદ હસ્તે તકતી અનાવરણ માટે। ઊંડ એક જળાશયમાંથી રણજીત સાગર જળાશયમાં પીવાનું પાણી પહોંચાડતી સૌની યોજનાની યોજના અંતર્ગત રણજીત સાગર જળાશય તથા ન્યારી એક જળાશયમાં નર્મદા નીરના વધામણાનો લોકાર્પણ સમારોહ તેમજ જોડિયા ખાતે 100 MLD કેપેસિટીના ડીસેલિનેશન પ્લાન્ટના કામનો તથા ઊંડ 3 થી 91 જળાશય સુધીની યોજનાનો શુભારંભ સમારોહ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તથા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો। અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ ઊંડ 3 થી 92 લિફ્ટ ઇરિગેશન અને જોડિયા ડિસેલિનેશન પ્લાન્ટની તકતીના પણ અનાવરણ કરશો અને આપણે નિહાળીએ સૌની યોજનાના ગુજરાતને થનારા ફાયદાની આ ફિલ્મ સાથોસાથ ન્યારી અને રણજીત સાગર ડેમમાં જે મા નર્મદાના નીર પહોંચ્યા છે એનો સાક્ષાત્કાર પણ આપણે કરીએ વિડીયો લિંક મારફતે। આ છે ન્યારી જ્યાં મા નર્મદાના નીર પહોંચ્યા છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રિમોટ કંટ્રોલ દ્વારા અહીંથી તકતીનું અનાવરણ કર્યું એ સાથે જ ત્યાં મા નર્મદાના નીર પહોંચ્યા છે। આ સૌની યોજના શું છે એના લાભાલાભ કેવા છે આપણે સૌ જાણીએ જ છીએ, પણ કહેવાય છે ને કે જીવ્યા કરતા જોયું ભલું। આવો સૌની યોજનાની એક ટૂંકી ફિલ્મ નિહાળીએ। એક વિચાર જેને મક્કમ પગલાઓ થકી મળ્યો વાસ્તવિકતાનો આકાર, એક વચન જેને પાલન થકી થયું ઇતિહાસનું સર્જન, એક તારીખ જેને બદલી નાખી સૌરાષ્ટ્રની તમારી, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના। સૌની યોજના અંતર્ગત આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે જામનગર શહેર માટે મહત્વના રણજીત સાગર ડેમમાં અને રાજકોટ શહેર માટેની પીવાના પાણીની આપૂર્તિ માટે મહત્વના ન્યારી એક ડેમમાં પાણી નાખવાની શરૂઆત કરવામાં આવેલ છે। સાથે જ આ લિંક 3ના ત્રીજા તબક્કાનો માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવી રહેલ છે, જે સૌરાષ્ટ્રની સમગ્ર પ્રજાના દિલમાં કાયમ માટે અંકિત રહેશે। અને આ સોરઠી ધરાનું સદભાગ્ય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના મક્કમ પ્રયાસોને પગલે સૌની યોજનાની કામગીરી ઝડપભેર પૂર્ણ થવા લાગી। જમીન તો એ જ હતી, જમીનનો ટુકડાની સાઈઝ પણ એ હતી, ખેડૂત પણ એ હતો, પણ એ બિચારો પાણી વગર પીડાતો હતો। જેવું પાણી મળ્યું કે પરિવર્તન આવવાની શરૂઆત થઈ ગઈ, અને હજુ તો જ્યારે આટલા બધા વિપુલ માત્રામાં પાણી મળશે ત્યારે અમારો ખેડૂત સુનું શું કરી દેશે। સૌની યોજના એટલે સૌની સહિયારી સફળતા, સૌની યોજના એટલે સૌની સમૃદ્ધિનો વિશ્વાસ। જ્યાં માનવી ત્યાં સુવિધા અને વ્યથા નહીં વ્યવસ્થાનો ધ્યેય મંત્ર લઈને શાસન દાયિત્વ સંભાળનારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી
શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને આવનારા 50 વર્ષ સુધી પીવાના કે સિંચાઈના પાણીની તકલીફ ન પડે એવા ધ્યેય સાથે એક નવતર વિચાર આપ્યો છે ડિસેલિનેશનનો. દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા બનાવવાનું વિચાર બીજ જેમણે આપ્યું અને આજે જોડિયામાં 100